મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે રેલવે કોરિડોરને કારણે બનાવવામાં આવનાર ઓવરબ્રિજ ગ્રામજનો માટે અનેક સમસ્યાઓના કારણરૂપ બની રહ્યો છે. એક તરફ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે પ્રાથમિક રસ્તાની પણ સવિશેષ અગવડતા ઊભી થઈ રહી છે. ઓવરબ્રિજ એવા પ્રકારે બનાવવામાં આવી રહ્યો જેના કારણે ગામના બે ભાગ બની રહ્યા છે. આ ઓવરબ્રિજ ગામના મકાનોને એકદમ અડીને તથા એવા જોખમી વળાંક તેમજ 1 કિલોમીટરથી વધુ લંબાઈનો બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ગ્રામજનોને પશ્ચિમથી પૂર્વ તરફ આવેલ પોતાની જમીનમાં પશુઓને લઈ જવા માટે ખૂબ જ હાલાકી પડી શકે તેમ છે. આ સમસ્યા કાયમી ઉકેલ માટે એક અંડરબ્રિજની માંગ અગાઉ સ્થાનિક ધારાસભ્ય શ્રી એવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને લેખિતમાં કરવામાં આવી છે. જે માંગ સાથે ફરીથી ગામના સરપંચ શ્રી ઠાકોર કનોજી વેલાજી તથા ગામના આગેવાનોની એક મીટિંગ આદર્શ બાલ મંદિરમાં મળી હતી. ગ્રામજનોની માંગ પ્રમાણે જો સરકાર શ્રી અંડરબ્રિજ નહીં બનાવી આપે તો ઉગ્ર આંદોલન સાથે આગામી સમયમાં ચૂંટણી બહિષ્કાર કરીશું. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. મુકામે રહીએ છીએ અને ખેતી તેમજ પશુપાલન નો ધંધો કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ. અમારા ગામની કુલ વસ્તી 5500 છે અને હાલમાં રેલવે દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવી રહી છે, જેની ઊંચાઈ લગભગ 60 ફૂટ આશરેની છે, જેના કારણે અમારા ગામના બે ભાગ પડી ગયા છે. તેમજ ખેતી તથા પશુપાલન માટે રેલવે ઓવરબ્રિજના કારણે ગામમાં મોટી મુશ્કેલી પેદા થયેલ છે અને બ્રિજ 1 કિલોમીટર લાંબો હોય અવર જવામાં પણ મુશ્કેલી થયેલ છે તથા ઢોર ઠોખર ટ્રેક્ટર બળદગાડા વગેરે બ્રિજ ઉપર ચડવામાં ખૂબ જ મુશ્કેલી થયેલ છે. તેમજ બ્રિજ ચડ્યા સિવાય કોઈ રસ્તો ન હોય અમારા ગામની બે ભાગમાં વહેંચણી થયેલ હોય સામાજિક રીત રિવાજ અવસર પ્રસંગ બાબતે અમુક ગ્રામજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમોને ઉપરોક્ત દર્શાવેલ અગવડો દૂર થાય તે સારું અમુક ગ્રામજનોની માગણી છે કે ઢોળાસણ ગામ 299ના બ્લોક નંબર 200 તથા સર્વે નંબર 378ના જૂના બ્લોક નંબર 200 રેલવે લાઇન ક્રોસ કરી જેતલપુર તરફ ખરાબા સુધી અવર જવર વાહનો સાથે જઈ શકે તેટલી પહોળાઈ નાળું બનાવી આપવા અમુક ગ્રામજનોની માગણી હોય આપ સાહેબને અમારી નમ્ર અરજ છે. ઉપરોક્ત બાબતે કઠું કરશો તેવી શુભેચ્છા સર. બધા સહયોગ કરી દો.